ધોરાજી નજીક પીપળિયા ખાતે આવેલ કૃષિ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી, જેમાં આંગણવાડીની મહિલાઓ ઉપસ્થિત રહી અને જેમાં મહિલાઓને પોષણ વિશે માહિતી આપવામાં આવી। આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે નિરોગી ભારત અને પોષિત ભારત આજે હેતુને સાર્થક કરવા માટે આજે ધોરાજી તાલુકાના પીપરિયા ગામ ખાતે આવેલ કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્ર પર પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી। પોષણ માસ અંતર્ગત ધોરાજી તાલુકાના વિસ્તારની 30 જેટલી આંગણવાડી બહેનોને પોષણ વિશે માહિતી આપવામાં આવી હતી। લોકોમાં સર્વાંગી વિકાસ અને સમતુલ આહાર ખૂબ જ જરૂરી છે અને સંતુલિત આહારમાં ધાન્ય, શાકભાજી, ફળો અને દૂધ વગેરેનું બેલેન્સમાં જરૂર પૂરતું ખૂબ લેવું જરૂરી છે। આ વાત પર જો ધ્યાન આપવામાં આવશે તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પોષણનું સ્વપ્ન એ સાકાર થશે। અહીં ઉપસ્થિત 30 જેટલી આંગણવાડીની મહિલાઓને પોષણ વિશે અને બેલેન્સ ડિજિટલ મીલ પ્લાનિંગ અને પોષણયુક્ત આહાર સહિત પોષણ બાબત પર નિષ્ણાત પિંકી શર્મા દ્વારા ઉપરોક્ત વિષય પર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને આંગણવાડીના બહેનોનું કિચન ગાર્ડન વિશે પણ જાણકારી આપવામાં આવી હતી અને લીલા શાકભાજીના બિયારણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। કોરોનાને ધ્યાને લઈ અને સામાજિક અંતર અને ફરજિયાત માસ્ક સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ZS TV, ધોરાજી। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પીપળિયા ખાતે હું પિંકી શર્મા વિષય નિષ્ણાંત ગૃહ વિજ્ઞાનની નોકરી કરું છું। આજે સરકારશ્રી ગાઈડલાઈન મુજબ રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી ચાલે છે, એમાં 17 સપ્ટેમ્બર 2020 ને અંતર્ગત આજે 30 જેટલી આંગણવાડીની બહેનોને બોલાવ્યું અને એને તાલીમ આપવામાં આવી। પોષણ માહ એટલે આપણે આજે પોષણ એટલે શું છે, મીલ પ્લાનિંગ શું છે, પોષણનું મહત્ત્વ શું છે, બાલ વિકાસ, કિશોરાવસ્થા બહેનોને, લેક્ટેટિંગ મધરને, પ્રીનેટલ ને પોસ્ટનેટલની કેર કઈ રીતે કરવાની, એ બધી આપણે આજે તાલીમ આપી। તદુપરાંત આપણે આજે કિચન ગાર્ડનિંગનો ડેમોની વિઝિટ કરાવી, લીલી શાકભાજીની બિયારણનું વિતરણ કરાવ્યું છે, પોષણ માહના શપથ સમારોહ કરાવ્યું, એના સિવાય એક ક્વિઝ કોમ્પિટિશન રાખી હતી જેમાં બહેનોને જાગૃત કર્યું, પોષણને લગતા વખતા ક્વેશ્ચન્સ પૂછ્યા અને એને પ્રાઇઝ પણ દીધા અને એને પ્રોત્સાહિત કર્યું।